नमस्कार, नर्मदा समाचारमां આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ વાલિયાના કનેરાવ ગામ નજીક બપોરે 3.39 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા। ભરૂચ જિલ્લામાં 50 વર્ષના ગાળામાં ભૂકંપના 21 આંચકા। ભરૂચ નગર સેવા સદનના શાસકોએ સામાન્ય સભા ન બોલાવતા વિપક્ષ કોંગ્રેસે જનતા સભા બોલાવી। પોલીસે કોંગ્રેસના કાર્યકરોને નગરપાલિકા કચેરીમાં પ્રવેશવા ન દેતા વિપક્ષે કચેરી બહાર જ જનતા સભાનું આયોજન કર્યું। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ। નગરપાલિકા પ્રમુખે કોંગ્રેસનો ચૂંટણી લક્ષી સ્ટંટ ગણાવ્યો। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને તમામ પ્રકારની મેડિકલ સેવા માટે સોમવારથી શરૂ કરાશે। કોરોનાની પરિસ્થિતિના પગલે જયાબેન મોદી હોસ્પિટલની સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ હતી। ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ વાલિયાના કનેરાવ ગામ નજીક હોવાનું બહાર આવ્યું છે। બપોરે 3.39 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ભરૂચની ધરા આજે ફરી એકવાર ધ્રુજી હતી। આજે બપોરના સમયે 3.39 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। 3-4 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી, જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। હાઈરાઈઝ બિલ્ડિંગમાં રહેતા લોકોને ભૂકંપનો વધુ અહેસાસ થયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાય છે, તો ભૂકંપનું કેન્દ્રબિંદુ વાલિયાના કનેરાવ ગામ નજીક હોવાનું બહાર આવ્યું છે। ભૂકંપના કારણે જિલ્લામાં કોઈ પણ સ્તરે ખાના ખરાબી કે જાનહાનીના કોઈ જ અહેવાલ નથી। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રક્ષાબંધનના દિવસે ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભરૂચ તથા નર્મદા જિલ્લામાં એપી સેન્ટર હોય તેવા 1970-2020 સુધીના 50 વર્ષના ગાળામાં 21 વખત ભૂકંપના આંચકા નોંધાયા છે। બંને જિલ્લામાં આવેલ ભૂકંપની મહત્તમ તીવ્રતા 5.4, જ્યારે ન્યૂનતમ તીવ્રતા 2.6 રિક્ટર સ્કેલ નોંધાય છે। ભરૂચ શહેરમાં 23 માર્ચ 1970 રોજ આવેલા ભૂકંપની તીવ્રતા 5.4 રિક્ટર સ્કેલની હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધારે તીવ્રતાવાળો આંચકો છે। ભરૂચ, આમોદ, નેત્રંગ અને નબીપુરમાં 50 વર્ષમાં ભૂકંપના આંચકાના એપી સેન્ટર રહી ચૂક્યા છે। અમે દુકાનમાં હતા અને અચાનક એકદમ ભૂકંપનો આંચકા જેવું લાગ્યો અમને, અને અમે આજુબાજુ દુકાનવાલા સૌ બધા બહાર અમે નીકળી ગયા હતા, કે ગુજારી છૂટે એવો આંચકો જેવું લાગ્યું બધાને અમને। હમણાં થોડી વાર પહેલાં બધા દુકાનો ઊભા હતા અમે લોકો, અને એકદમ જ ભૂકંપ જેવો આંચકો મહેસૂસ થયો, તો એ બીકણા મારે અમે લોકો બધા બહાર નીકળી ગયા। ભરૂચ નગર સેવા સદનના શાસકોએ સામાન્ય સભા ન બોલાવતા વિપક્ષ કોંગ્રેસે જનતા સભા બોલાવી હતી। પોલીસે કોંગ્રેસના કાર્યકરોને નગરપાલિકા કચેરીમાં પ્રવેશવા ન દેતા વિપક્ષે કચેરીની બહાર જ જનતા સભાનું આયોજન કર્યું હતું। આ સમયે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। કોરોના મહામારી વચ્ચે ભાજપ શાસિત ભરૂચ નગર સેવા સદન દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી ન હતી, જેના પગલે વિપક્ષો શાસકોને 72 કલાકનું અલ્ટિમેટમ આપી સામાન્ય સભા ન બોલાવે તો જનતા સભા બોલાવવાની ચીમકી આપી હતી। આ તરફ શાસકોએ સર્ક્યુલર ઠરાવ ફેરવી એજન્ડા મંજૂર કરાવ્યા હતા। વિપક્ષે કરેલ જાહેરાત અનુસાર આજરોજ વિપક્ષના સભ્યો અને કોંગ્રેસના કાર્યકરો કેટલાક સ્થાનિક લોકો સાથે નગરપાલિકા કચેરી પર જનતા સભા માટે પહોંચ્યા હતા। જો કે પોલીસે નગરપાલિકા કચેરીનો ગેટ બંધ કરી દઈ તેઓને અંદર પ્રવેશવા દીધા ન હતા। આ બાબતે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। બાદમાં વિપક્ષના સભ્યો કચેરી બહાર જ બેસી ગયા હતા અને જનતા સભા શરૂ કરી હતી। માત્ર ગણતરીની મિનિટ ચાલેલ જનતા સભા બાદ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। આ અંગે વિપક્ષના નેતા સમસાદ સૈયદે જણાવ્યું હતું કે શાસકો તેઓની નિષ્ફળ કામગીરીના કારણે લોકોના રોષ પારખી ગયા હતા, આથી જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। જનતા સભામાં ઘણા પ્રશ્નો આવ્યા છે, જેનું નિરાકરણ લાવવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે। આ સાથે જ કોંગ્રેસ દ્વારા હવે દરેક વોર્ડ અને સોસાયટીમાં જનતા સભા કરવાની જાહેરાત કરવામાં આવી છે। નગરપાલિકાના શાસક પક્ષને બીજી વાત કહેવા માંગે છે કે આજે તમે જનતા સભા અમને કરતા રોકેલા છે, તો બી અમે અમારા જે કંઈ બી લોકો આવેલા લોકોના પ્રશ્નો લઈને એમની પ્રશ્નથી જનતા સભા કરેલી છે, જે તમે આજે જનતા પર પોલીસ દમનનો પ્રયોગ કરેલો છે। આ જ જનતા સભા હવે દરેક વોર્ડમાં, દરેક શૈલીઓમાં, દરેક ગલીઓમાં, દરેક સોસાયટીઓમાં જઈને અમે જનતા સભા કરીશું અને જનતાના પ્રશ્નોને વાચ આપવાના પ્રયત્ન કરીશું। તમે તો તમારી જે વિકાસની ઝીરો વિકાસ, મીંડું વિકાસની જે કામગીરી છે આગળ વધારો, અમે જનતાના પ્રશ્ન લઈને જનતાના સમસ્યા લઈને આગળ વધીશું। આ તરફ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે સામાન્ય સભા નથી બોલાવી, જો કે સર્ક્યુલર ઠરાવ થકી ₹8 કરોડના વિકાસના કામો આવરી લેવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસે ચૂંટણી નજીક છે માટે હાઈલાઇટ થવું છે, આથી આ પ્રકારના સ્ટંટ કરે છે। નગરપાલિકામાં જનતા સભા કરીશું,
નગરપાલિકામાં સભા બોલાવવાનું કામ ફક્ત અને ફક્ત પ્રમુખ જ કરી શકે છે. નગરપાલિકાએ સર્ક્યુલર ઠરાવ કરેલો છે, એમાં વિકાસના કામો લીધા છે. લગભગ 8 કરોડથી પણ વધુના વિકાસના કામો છે. આજે તેઓએ જે જનતા સભા બોલાવી એમાં ગણ્યા ગાંઠિયા એમના જે કાર્યકર્તા હોય તે હતા, અને સભ્યોની વાત કરીએ તો પૂરેપૂરા 12 સભ્યો પણ હાજર ન હતા. એમને આ સભા બોલાવવાનું 5 વર્ષ પછી યાદ આવ્યું. અત્યાર સુધી કોઈ જનતાના પ્રશ્નો ન દેખાયા. આ આગામી ઇલેક્શન છે એને ધ્યાનમાં રાખીને જ આ બધું કરે છે. બીજી એક વાત કરું તો વિકાસના કામમાં હંમેશા એમનો વિરોધ હોય છે. એમને ફક્ત ને ફક્ત હાઇલાઇટ થવાની જ વાત હોય છે, બીજી કોઈ વાત હોતી નથી. વિકાસમાં મીંડું ને વિરોધ કરવાનો હોય તો પહેલાં, બસ આ જ એમનું કામ છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલને ફરી તમામ પ્રકારની મેડિકલ સેવાઓ માટે સોમવારથી શરૂ કરવામાં આવશે. કોરોના મહામારીને પગલે અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી અને ઘણા દર્દીઓ સાજા થઈ પરત પોતાના ઘરે ગયા હતા. જે બાદ હાલમાં સરકારે જયાબેન મોદી હોસ્પિટલને કોવિડ અને અન્ય તમામ સેવાઓ માટે પરમિશન આપી દેવામાં આવી છે. ત્યારે હોસ્પિટલ સંચાલકો દ્વારા કોવિડ અને સામાન્ય ઓપીડી માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં એન્ટ્રી ગેટ પર હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને મેડિકલ ચેકઅપ કરવા આવતા લોકોનું ટેમ્પરેચર અને ઓક્સિજન તપાસ કરીને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અને સોમવારથી રાબેતા મુજબ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે. એન્ડ ઉસકે અલાવા જો હમારે અધર સર્વિસીસ હૈ જૈસે લેબોરેટરી સર્વિસીસ હૈ કેન્ટીન સર્વિસીસ હૈ તો વહાં પે ભી હમને કમ્પ્લીટલી પ્રિકોશન લિયે હુએ હૈ તાકિ કિસી ભી પેશન્ટ કો જો ચાન્સ ઓફ ઇન્ફેક્શન ના હો. ભરત જિલ્લામાં આજે કોરોના વાયરસના 3 પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 2773 પર પહોંચી છે. ભરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં ગત રાત્રિ સુધીમાં કોરોનાના 9 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 2773 પર પહોંચી છે. આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા દ્વારા નર્મદા ભક્તિ નામની ચેનલનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 2 દાયકા કરતાં વધુ સમયથી ભરૂચ તેમજ આસપાસની જનતાની સમાચારો સાથે મનોરંજન પૂરું પાડતી આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા દ્વારા નવા સોપાનના શ્રી ગણેશ કરવામાં આવી રહ્યા છે. ચેનલ નર્મદા દ્વારા નર્મદા ભક્તિ નામની ચેનલની શરૂઆત કરવામાં આવશે. તારીખ 11 નવેમ્બરના રોજથી આપ ચેનલ નંબર 983 પર નર્મદા ભક્તિ નિહાળી શકશો. હાલ ચેનલ નંબર 983 પર નર્મદા સિનેમાનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જે બંધ થશે અને આ જ ચેનલ પર નર્મદા ભક્તિ ચેનલની શરૂઆત કરવામાં આવશે. આ ચેનલ પર આપ ધાર્મિક ભજન, ડાયરા, પૌરાણિક કથા નિહાળી શકશો. ભરૂચના વળભૂત ખાતે નિર્માણ પામનાર વિયર કમ ક્રોઝવેના વિરોધમાં રવિવારના રોજ માછી સમાજનું સંમેલન યોજાશે. ભરૂચ નર્મદા નદીમાં છેલ્લા ઘણા સમયથી ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહીં છોડાતા નદીના પાણી ખારા બની જતા હિલસા માછલીની આવકમાં ઘટાડો થતાં માછીમારો બેકારીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ સરકારે ભાડભૂત નજીક નર્મદા નદીમાં વિયર કમ કોઝવે બનાવવાની જાહેરાત કરી દેતા માછીમાર સમાજમાં રોષ ફેલાયો છે. માછીમાર સમાજના લોકોમાં એવો ભય છે કે વિયર કમ કોઝવે બનવાથી દરિયામાંથી મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલસા માછલીની સંખ્યા ઘટતા માછીમારો બેકારીના ખપ્પરમાં હોમાશે. સરકારે વિયર કમ કોઝવેની જમીન સંપાદનની કામગીરી ઝડપી બનાવી છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમારી સમાજે 8 નવેમ્બરે ભાડભૂત ગામમાં માછીમાર નિર્ણય સંમેલનનું આયોજન કર્યું છે. આ દિવસે ભાલોદ જનોરથી કલાદરા સુધી નર્મદા નદીના બંને કાંઠાના વિસ્તારોમાં માછીમારી કરવા જતા માછીમારોને એક દિવસ માછીમારી બંધ રાખી સંમેલનમાં હાજર રહેવા અપીલ કરી છે. જગનિયાના ગુમાનદેવ નજીક સર્જાયેલ માર્ગ અકસ્માત બાદ લોકો દ્વારા મંદિરના મહંતને માર મારવાના મામલામાં ગામ લોકો દ્વારા મહંતની માફી માંગવામાં આવી હતી. જગનિયાના ગુમાનદેવ નજીક અજાણ્યા વાહનની અડફેટે 4 મહિલાના મોત નીપજ્યા હતા, જે બાદ નજીકમાં આવેલ મંદિરના સીસીટીવી કેમેરા ન ચાલતા હોવાના બહાને લોકોએ મંદિરના મહંત મનમોહનદાસજીને માર માર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ મામલામાં 12 જેટલા લોકોની પોલીસે અટકાયત પણ કરી હતી. ત્યારે ગામ લોકોએ મહંતની માફી માંગી ખેદ વ્યક્ત કર્યો હતો અને માફીપત્ર પણ મહંતને આપ્યું હતું. સાધુ સંતો સાથે કે મંદિર સાથે ન બને અને મહારાજ શ્રી પરમાત્માની કૃપાથી ગુમાનદેવ દાદાની કૃપાથી જલ્દી સાજા થઈ જાય અને ફરીથી ગુમાનદેવની ગાદી સંભાળે અને એમના આશીર્વચન આસપાસના લોકોને પણ મળતા રહે એવી શુભેચ્છાઓ માટે આજે 500થી વધારે લોકોની સહીઓ સાથે ગામના આગેવાનો સમાજના આગેવાનો મહંતશ્રી મનમોહન દાસજીના ચરણોમાં પ્રાર્થના કરવા માટે અહીંયા 3 અષ્ટા મુકામે આવ્યા હતા. ભરૂચના નબીપુર નજીક આવેલ બોરી ગામમાંથી 5 ફૂટ લાંબો મગર પાંજરે પૂરાયો હતો.
ભરૂચના નબીપુર નજીક આવેલ બોરી ગામમાં ચોમાસા દરમિયાન એક મગર ગામના તળાવમાં આવી ગયો હતો. કેટલાક સ્થાનિકોએ મગરને જોતા આ અંગે વન વિભાગમાં જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા મગરને પકડવાની કવાયતના ભાગરૂપે તળાવ નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આજે વહેલી સવારે મગર આવી ચડ્યો હતો. આ અંગેની જાણ થતાં જ સ્થાનિકોના ટોળા મગરને જોવા ઉમટી પડ્યા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે મગરનો કબજો મેળવી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વરની ગૃહિણીએ નેટવર્ક માર્કેટિંગ કંપની વેસ્ટેજ થકી મળેલ કાર ફંડમાંથી નવી કાર ખરીદી હતી. અંકલેશ્વરમાં રહેતા અને નેટવર્ક માર્કેટિંગ કંપની વેસ્ટેજ સાથે સંકળાયેલ સ્ટાર ડિરેક્ટર દક્ષાબેન પ્રજાપતિ અને પ્રકાશ પ્રજાપતિએ કંપનીમાંથી બિઝનેસ થકી મેળવેલ કાર ફંડ થકી પોતાની નવી કાર સ્વિફ્ટ ડિઝાયર ખરીદી હતી, જેનું સેલિબ્રેશન અંકલેશ્વરના કાપોદરા પાટિયા સ્થિત કંપનીના ડીએલસીપી સ્ટોર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેન્દ્રસિંહ કોસમ્યા, દુષ્યંતસિંહ રાવલજી, મિતેશ રાજપૂત તથા કંપનીના ડિસ્ટ્રીબ્યુટરો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. હું અંકલેશ્વરથી છું અને આજે એક બહુ જ સરસ, મને એક આપણે રેગ્યુલર પ્રોડક્ટ જે યુઝ કરીએ છીએ એના દ્વારા એક ખૂબ જ અચીવમેન્ટ મને મળ્યું છે કે એક સ્વદેશી કંપની જેનું નામ છે વેસ્ટેજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને એમાં 2.5 વર્ષથી હું કામ કરી રહેલી છું. હું એક હાઉસવાઈફ હતી અને એમાંથી એક હું અત્યારે બિઝનેસ વુમન બની છું અને મેં 2.5 વર્ષની અંદર અહીંયાથી બહુ જ સરસ મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર જે 7.5 લાખ રૂપિયાની છે એ મેં લીધી છે. અને હું એક જ સજેશન આપવા માંગીશ આપણી ગૃહિણીઓને કે જે લેડીઝ છે જે નોર્મલી આપણે ઘરે બેસી ફ્રી ટાઈમમાં કંઈક નવું કંઈક આત્મનિર્ભર કંઈક કરી શકીએ. અને મારું એજ્યુકેશન હું કહું તો હું ખાલી 7 ધોરણ ભણેલી છું, અગર કોઈ જગ્યાએ નોકરી કરવા જાઉં તો આટલું અચીવમેન્ટ મને નહીં મળે, પણ એક ઇન્ડિયન કંપની સ્વદેશી પ્રોડક્ટ વાપરવાથી આજે મને આ તક મળી છે. તો આજે પુષ્ય નક્ષત્ર નિમિત્તે લોકોએ શુકરના સોનાની ખરીદી કરી હતી. દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે પુષ્ય નક્ષત્ર છે. સોનાની ખરીદી તેમજ ગૃહ પ્રવેશ સહિત શુભ કાર્યોની શરૂઆત માટે પુષ્ય નક્ષત્ર અતિ ઉત્તમ ગણાય છે. આજે પુષ્ય નક્ષત્રના દિવસે ગૃહ પ્રવેશ, સોનાની ખરીદીની સાથે સાથે કેટલાક લોકો શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવી હતી. આ વખતે 59 વર્ષ બાદ લક્ષ્મીનારાયણ યોગમાં પુષ્ય નક્ષત્ર આવ્યું છે ત્યારે લોકોને શુકરના સોનાની ખરીદી કરી હતી. અંકલેશ્વરના ગોપાલનગર પાસે આવેલ ઓમનગર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. મૂળ ભાવનગરના દેવલી ગામનો અને એચએલ સુરતના એકે રોડ ઉપર આવેલ વિશાલનગરમાં રહેતા રમેશભાઈ વલ્લભભાઈ પથ્થર અંકલેશ્વરના ગોપાલનગર પાસે આવેલ ઓમનગરમાં કન્સ્ટ્રક્શનમાં કડિયાક તરીકે કામ કરે છે. જેઓએ પોતાની બાઇક નંબર GG05NG3708 કન્સ્ટ્રક્શન સાઇટ પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહનચોરો તેઓની 20,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનની સીએસઆર ફોરમ દ્વારા તારીખ 6 નવેમ્બરના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી એક ગોષ્ઠી યોજવામાં આવી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનની વિવિધ ફોરમ દ્વારા સમયાંતરે અલગ અલગ વિષયો ઉપર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવે છે. બીડીએમએની સીએસઆર ફોરમ દ્વારા તારીખ 6 નવેમ્બરના રોજ કોમ્યુનિટી ઇનિશિયેટિવ વિષય ઉપર વર્ચ્યુઅલ ગોષ્ઠી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બીડીએમએના પ્રમુખ હરીશ જોશીએ સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. સીએસઆર ફોરમના ચેરમેન નિર્મલસિંહ યાદવે આ કાર્યક્રમ તેમજ આવનાર કાર્યક્રમો અંગેની માહિતી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયાની સેવા રૂરલ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ અંગેની માહિતી મેળવવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખુશ્બુ એપાર્ટમેન્ટ અને ભડકોદરાની સુંદરવન સોસાયટીમાંથી 2 બાઇકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. મૂળ હિંમતનગરના અને હાલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ ખુશ્બુ એપાર્ટમેન્ટમાં રહેતા રોહિત ભોગીભાઈ પટેલે પોતાની મોટરસાયકલ નંબર GG16CP5910 ગત તારીખ 6 નવેમ્બરના રોજ એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહનચોરો ત્રાટકી તેઓની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો આવી જ રીતે ભડકોદરા ગામની સુંદરવન સોસાયટીમાં રહેતા રામવિલાસ જયનારાયણ ચૌધરીએ પોતાની બાઇક નંબર GG16CE7642 ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહનચોરો તેઓની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે 70,000ની બાઇકની ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચની શ્રી ગણેશ એજન્સીમાંથી ગ્રાહકે વોશિંગ મશીનની ખરીદી કરતા ઇનામમાં ફ્રીજ મળ્યું હતું. ભરૂચના પરિયેજ ગામની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા મહેબૂબભાઈ પટેલે ભરૂચ શહેરના સુપરમાર્કેટમાં આવેલ શ્રી ગણેશ એજન્સીમાંથી 40,000 રૂપિયાનું વોશિંગ મશીન ખરીદ્યું હતું, જેઓને ખ્વાહિશો સે ખુશીઓ તક લક્કી ઇનામી ડ્રોમાં ઇનામમાં ફ્રીજ મળ્યું હતું, જેઓને એજન્સી દ્વારા ફ્રીજના બદલે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. નેત્રંગના કેલવી કુવા ગામે બોરમાંથી ફીણ સાથે પાણી નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામના ખેડૂત મયુર ભક્ત ખેતીમાં નવતર પ્રયોગ કરીને આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે। ગયા ઉનાળાની ઋતુમાં સિંચાઈના પાણીની પૂરતી સુવિધાના અભાવે ખેડૂતે ખેતરમાં પાણી માટે 200 ફૂટ ઊંડો બોર કરાવ્યો હતો। તે દરમિયાન બોર કરતી વખતે જ પાઇપ જમીનની અંદર ફસાઈ ગયો હતો, ત્યારે કમનસીબે પાણી નીકળ્યું ન હતું। ચાલુ વર્ષે એ જ બોરમાં ફસાયેલ પાઇપને ફરી કાઢવાના સમયે એકાએક બોરમાંથી ફીણ સાથે પાણી નીકળતા ખેડૂત મયુર ભક્ત પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। જૂના બોરમાંથી પહેલા ફીણ નીકળ્યા પછી એકાએક પાણીનો પ્રવાહ નીકળ્યો હતો। હાસોટ મામલતદાર કચેરી ખાતે અંકલેશ્વર નાયબ કલેક્ટર રમેશ ભગોરાના અધ્યક્ષસ્થાને એટીવીટીની મીટિંગ મળી હતી। હાસોટ સ્થિત મામલતદાર કચેરીના સભાખંડમાં આજરોજ એટીવીટીની મીટિંગ નાયબ કલેક્ટર રમેશ ભગોરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકારની યોજનામાં ગામે ગામ સામૂહિક શૌચાલયો બનાવવા માટે ચર્ચા વિચારણા થઈ હતી તથા DGVCL, સિંચાઈ વિભાગ, ST વિભાગ તથા પોલીસ વિભાગ વગેરેના અધિકારીઓ સાથે કામગીરી વિશે પૂછપરછ કરવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હાસોટ મામલતદાર ધનેશ પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જીરામ રાઠોડ તથા અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાલિયાના કનેરાવ ગામ નજીક બપોરે 3:39 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા। ભરૂચ જિલ્લામાં 50 વર્ષના ગાળામાં ભૂકંપના 21 આંચકા। ભરૂચ નગર સેવા સદનના શાસકોએ સામાન્ય સભા ન બોલાવતા વિપક્ષ કોંગ્રેસે જનતા સભા બોલાવી। પોલીસે કોંગ્રેસના કાર્યકરોને નગરપાલિકા કચેરીમાં પ્રવેશવા ન દેતા વિપક્ષે કચેરી બહાર જ જનતા સભાનું આયોજન કર્યું। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ। નગરપાલિકા પ્રમુખે કોંગ્રેસનો ચૂંટણીલક્ષી સ્ટંટ ગણાવ્યો। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને તમામ પ્રકારની મેડિકલ સેવા માટે સોમવારથી શરૂ કરાશે। કોરોનાની પરિસ્થિતિના પગલે જયાબેન મોદી હોસ્પિટલની સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ હતી। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।